ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક 40 કરતા પણ વધારે બરથરી સમાજના પરિવારો વસવાટ કરે છે. વર્ષો પહેલા પોતાના બાપદાદાને મળેલા સરકારી આવાસ જર્જરિત થઈ જતા હવે આ પરિવારો ખુલ્લી સરકારી જમીન ઉપર છાપરા બાંધીને રહે છે. મજૂરી ઉપર આધારિત આ પરિવારોના સભ્યોની સંખ્યા વધી રહી છે. વર્ષ દરમિયાન ગરમીની ઋતુ તો વીતી જાય છે, પણ ચોમાસા દરમિયાન વરસાદ અને શિયાળાની ઋતુ દરમિયાન ઠંડી સહન કરવી મુશ્કેલ બને છે. જોકે કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અવારનવાર આ પરિવારોને મદદ કરતા હોય છે. તેવામાં ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કરના ધ્યાને આ પરિવારો આવતા ધાનેરા પ્રાંત અધિકારીની રૂબરૂમાં બરથરી સમાજના પરિવારની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સાથે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમી બનાસડેરી પરિવાર પણ જોડાયું હતું. બનાસડેરીના વિસ્તરણ અધિકારી નવીનભાઈ પટેલ, સુપરવાઇઝર અનિલભાઈ પટેલના સહયોગ થકી ભરથરી સમાજના પરિવારોને ગરમ ધાબળા આપવામાં આવ્યા હતા. ભરથરી સમાજના પરિવારમાં બાળકોની સંખ્યા વધુ હોવાથી બાળકો સાથે સમય વિતાવવા માટે બિસ્કીટ તેમજ ચોકલેટ બાળકોને ખવડાવી તેમના શિક્ષણ વિશે માહિતી મેળવી હતી. હાલના સમયે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને માત્ર પ્લાસ્ટિક અને ઘાસથી બનાવેલા ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારોને ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે ગરમ ધાબળા આપવામાં આવ્યા હતા. કોરોના વાયરસને લઈ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ધાનેરાના પ્રાંત અધિકારી તેમજ ધાનેરા બનાસડેરી પરિવાર દ્વારા ગરીબ પરિવારોને થોડી મદદ મળી રહે તે માટેનું કાર્ય પ્રશંસાને પાત્ર છે. આજરોજ થાવર ગામ ખાતે માન્ય કલેક્ટર સાહેબની પ્રેરણાથી તથા બનાસડેરીના સહયોગથી જે વિચરતા સમુદાયના લોકો છે તથા કાચા મકાનમાં જે પોતાની રહેઠાણ ધરાવે છે, ઠંડીનું પ્રમાણ વધારે હોય અને ઠંડીથી કોઈને તકલીફ ન પડે તે હેતુસર બનાસડેરીના સહયોગથી ધાબળાનું વિતરણ આજરોજ કરવામાં આવ્યું તમામ પરિવારોને, જેથી જે કોલ્ડ વેવ જેવી પરિસ્થિતિ છે એમાંથી થોડી રાહત મળી શકે. ધાનેરાના પ્રાંત અધિકારીએ બરથરી સમાજના પરિવારોના રહેણાંક વિસ્તારની મુલાકાત લઈ આ પરિવારોની રજૂઆત પણ સાંભળી હતી. સાથે સાથે બરથરી સમાજના પરિવારોને સરકાર તરફથી મળતી સુવિધા અને લાભો માટે પણ પૂરતી મદદની તૈયારી બતાવતા બરથરી સમાજના લોકોએ પણ આભાર વ્યક્ત કર્યો હતો.